કેમ છે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે હોમ ટેબની અંદર આવતા લાસ્ટ ઓપ્શન એટલે કે એડિટિંગ ગ્રુપ વિશે. એડિટિંગની અંદર પહેલું વહેલું આવે છે ફાઇન્ડ. ફાઇન્ડ દ્વારા તમે શું કરી શકો? તો કે ફાઇન્ડ શબ્દ ઉપરથી તમને વિચાર આવે, આપણે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો આપણે કહીએ ને ક્યાં ગયું. ફાઇન્ડ દ્વારા આપણે શું કરવાનું છે? એ વસ્તુને ફાઇન્ડ કરવી હોય. ફોર એક્ઝામ્પલ, આની અંદર કોપીરાઇટ આ લખ્યું છે ને, કોપીરાઇટ છે, એને શું કર્યું? તો કે મેં એને સિલેક્ટ કર્યું. હવે મારે કોપીરાઇટ આખા આખી ફાઇલની અંદર કેટલી વાર લખેલું છે ને મારે ગણવું. જો હું મેન્યુઅલી ગણવા બેસું તો ઘણી વાર લાગી જાય, બટ હું એક સાથે સ્પીડમાં મારે ગણું. જો અત્યારે તો એક જ પેજ છે, કોપી પેસ્ટ એક જ પેજની કરી છે, બટ એક કરતાં વધારે પેજ હોય, ફોર એક્ઝામ્પલ 500 પેજની અંદરથી આપણે ફોર એક્ઝામ્પલ કોઈ એક વર્ડ ગોતવું હોય, હેડર ફૂટર શું છે આપણે એ ગોતવું હોય, તો એક 500 પેજની બુકમાંથી ગોતવું હોય કેટલી વાર લાગે એક શબ્દ, ત્યારે આપણે શું કરી શકીએ? ફાઇન્ડનો યુઝ કરી શકીએ. ફાઇન્ડ ઉપર ક્લિક કરવાનું. હવે શું શોધવું છે? જો આ એમ સિલેક્ટ કરેલું હતું એટલે કોપીરાઇટ સિલેક્ટ કરેલું એટલે ફાઇન્ડ ઉપર આવી ગયું. ફાઇન્ડ ગોતો કઈ જગ્યાએ છે? તો જાય જોઈ ક્લિક કરું, નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું, જોઈ મને કહે છે. હું કહું મને એક સાથે હાઇલાઇટ કરીને દેખાડી દો ક્યાં જગ્યાએ કેટલી જગ્યાએ છે. તો આખા પેરેગ્રાફની અંદર, આખા પેજની અંદર 21 વખત શું આપેલું છે? કોપીરાઇટ આપેલું છે, તમે જોઈ શકો છો હાઇલાઇટ કરેલું છે. ઓકે, 21 વખત હાઇલાઇટ થયેલું છે. રિપ્લેસ ઉપર ક્લિક કરું. હવે કોપીરાઇટ લખેલું છે, હવે અહીંયા શું લખવું છે મારે? તો ફોર એક્ઝામ્પલ હું અહીં લખું છું This is demo. લખો. હવે કઈ જગ્યાએ બદલાવું છે? તો ફોર એક્ઝામ્પલ અત્યારે જો સિલેક્ટ આ છે, આ બધા લાઇટ છે ને આ ડાર્ક છે. ઓકે, સિલેક્ટ કરેલું અત્યારે આ છે, તો આપણે એના ઉપર બદલાવું. તો આપણે જોઈને ક્લિક કરું, જોડું ચેન્જ થઈ ગયું, દેખાય છે? ધીસ ઇઝ ડેમો લખેલું આવી ગયું, જોઈ લો શું અહીંયા તું કોપીરાઇટ હતું. બટ આપણે કઈ બધી જગ્યાએ બદલાવી નાખો, આપણે ગોતીએ એના ઉપર ને બધી જગ્યાએ છેલ્લી જગ્યાએ બદલાવી. આપણે રિપ્લેસ ઓર ઉપર ક્લિક કરી 14 જગ્યાએ છે બદલાવી નાખે. આપણે કોઈ જગ્યાએ તમને કોપીરાઇટ લખેલું દેખાશે નહીં, બધી જગ્યાએ શું આવી જશે? ધીસ ઇઝ ધ ડેમો. ક્લિયર છે? આમાં કઈ ડાઉટ છે? ફાઇન્ડ દ્વારા કોઈ વસ્તુ શોધવી હોય તો શોધી શકો, રિપ્લેસ દ્વારા એ વસ્તુ જે શોધેલી વસ્તુ એની જગ્યાએ બીજી કોઈ વસ્તુ મૂકવી હોય, અથવા તો કોઈ પણ વસ્તુની જગ્યાએ, કોઈ પણ શબ્દની, કોઈ પણ લાઇનની, કોઈ પણ કેરેક્ટરની જગ્યાએ બીજો શબ્દ, લાઇન કે કેરેક્ટર મૂકવો હોય તમે ઇઝી વેમાં મૂકી શકો મલ્ટીપલ પ્લેસીસ ઉપર. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. એક ઓપ્શન આની અંદર છે ફાઇન્ડ ની બાજુમાં ડાઉન સાઇડ ઉપર ક્લિક કરો એટલે આવે છે ગો ટુ. સેમ વસ્તુ તમે ફાઇન્ડ ઉપરથી કરી શકો. જો ફાઇન્ડ ઉપર ક્લિક કરો તો જાય 3 ટેબ ખુલશે, દેખાય છે? ફાઇન્ડ, રિપ્લેસ અને ગો ટુ, ત્રણે સાથે, ત્રણેયની શોર્ટકટ કી છે કંટ્રોલ એફ ફાઇન્ડ, કંટ્રોલ એચ ની રિપ્લેસ અને કંટ્રોલ ગો ટુ ની. એક પેજમાંથી બીજા પેજમાં જવું હોય તો તમે પેજની અંદર હેડર, ફૂટર, સેક્શન, લાઇન, બુકમાર્ક, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઓબ્જેક્ટ, હેડિંગ આપ્યું હોય તમે એની સાથે ડાયરેક્ટ એ પેજ ઉપર કે એ સેક્શન ઉપર જઈ શકો. બટ અત્યારે આપણે પેજ છીએ તો એની આપણે પહેલાં કોપી કરીએ. કોપી કેમ કરવાની? કોપી પેસ્ટ તો મેં તમને શીખવાડ્યું છે, કંટ્રોલ સી થી કોપી, કંટ્રોલ વી થી પેસ્ટ. બટ તમારી સાથે વાત કરતા કરતા 27 પેજની અંદર મેં કોપી પેસ્ટ કર્યું. અમારે પહેલા પેજે જવું હોય તો હું આમ સ્ક્રોલ કરીને જઈશ ને, બટ એવું જવાની જરૂર નથી. ફાઇન્ડની બાજુમાં ગો ટુ છે, એના ઉપર ક્લિક કરો એટલે તમે સિમ્પલ અહીંયા લખો એક નંબર કરીને આપો એન્ટર, એટલે આપણે પહેલા પેજ આવી જશું. જો અહીંયા જોજો, અથવા અહીંયા ના જોતા અહીંયા અપડેટ થતા વાર લાગે, અહીંયા સ્ક્રોલ બારમાં જોજો. હું આપું છું 25, આવી ગયા 25 ઉપર. હવે આપું છું હું 2, હવે આપું છું 7. આપણે લખશું એની સાથે, આપણે એન્ટર આપીએ એટલે એની સાથે સીધા આપણે અહીંયા પૂગી જશું. હવે જો તમારે સાવ આગળ જવું, થોડું વધારે લખી નાખવાનું, તો છેલ્લા પેજ આપણે આવી જશું. મારે 222 પેજ નથી, બટ લાસ્ટમાં મેં 222 લખ્યા એટલે એને શું લાગ્યું મને છેલ્લા પેજે જવું છે. એટલે સિમ્પલ આપણે ઇઝી વેમાં આપણે કેટલા પેજમાં છીએ ને ખબર પડી જાય. ક્લિયર છે? બટ આમાં કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરજો. અહીંયા પૂરી થઈ. આવનારા વિડીયોની અંદર આપણે વ્યૂ ટેબ વિશે વાત કરવાના છીએ. આજના વિડીયોમાં આટલું. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો. જો વર્ડને રિલેટેડ તમારે કોઈ ડાઉટ રહેતા હોય તમે મને કમેન્ટ કરી શકો છો. શોર્ટકટ કી રિલેટેડ વિડીયો આપણે થોડા સમયમાં જ અપલોડ કરવાના છીએ. આજના વિડીયો માટે આટલું. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો. ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરજો. મને વિડીયો બનાવવાની મજા આવે તો તમને જોવાની તો મજા આવતી જશે, આઈ નો વેરી વેલ. આજના વિડીયો માટે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.